नमस्कार, आज आप धोरण 8 ना संस्कृत विषय में चित्र पदानी 1 जे एकवचन नो टॉपिक छे एना विषय आपणे अभ्यास करीशु। त्यार बाद चित्र पदानी 2 पण आवे छे जे बहुवचन नो टॉपिक छे। અહીંયા જે આપણે ઇંગ્લિશ માં ભણીએ છીએ this અને that આ અને પેલું એના માટે સંસ્કૃત શબ્દો કયા વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે કે સંસ્કૃત માં પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ ત્રણેય ના માટે જેમ ઇંગ્લિશ છે ને એમાં this અને that કે ગુજરાતીમાં આ અને પેલું અથવા પેલો પેલી પેલું એ બધું વપરાય છે એમ સંસ્કૃતમાં દરેક જગ્યાએ અલગ અલગ વપરાય છે। પુલ્લિંગમાં પણ અલગ, સ્ત્રીલિંગમાં પણ અલગ અને નપુંસકલિંગમાં પણ અલગ। આવી રીતે જેના રૂપો છે એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો સૌથી પહેલા હું શરૂઆત કરીશ એ સહ એટલે આ અને સહ એટલે પેલું। એ સહ અને સહ આ બંને પુલ્લિંગ વાચક શબ્દો છે, મતલબ કે જે શબ્દો પુલ્લિંગ વાચક હશે તમે આની પહેલા ધોરણ 6 અને ધોરણ 7 માં પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ વાચી શબ્દો કઈ રીતે બને છે એ સમજી ગયા છો। ત્યારબાદ આપણે આ જોવાનું છે ખાસ કરીને કે પુલ્લિંગવાચક શબ્દો છે એની આગળ એ જ્યારે તમારી નજીક હશે અને તમારે દેખાડવું હશે કે આ છે તો એ નજીક માટે કહ્યું અને પેલું છે તો દૂર માટે કહ્યું એના માટે જે જે શબ્દો વપરાય છે એ આપણે અહીંયા જોવાના છીએ। પુલ્લિંગ માટે એ સહ એટલે આ અને સહ એટલે પેલું એ વપરાશે, જેમ કે અહીંયા છે એ સહ શુકહ, શુકહ શબ્દ છે પુલ્લિંગવાચક શબ્દ છે તો એ સહ એટલે આ, શુકહ એટલે ઉપર, આ ઉપર છે, સહ એટલે તે પેલો, અહીંયા સહ એટલે તે પેલો તો પેલો મોનિગ્રહ એટલે મોન। ત્યારબાદ એ સહ સ્વાન, એ સહ એટલે આ, સ્વાન એટલે ઉદ્ધુ, આ ઉદ્ધુ છે। આ એક જ શબ્દ છે બધા। સહ સિંહ એટલે પેલો સિંહ છે આ અને પેલું તો આ છે, ભગવાન છે, રમણ છે, આબુદ્રુ છે, પેલો સિંહ છે, એ સહ ગજ એટલે હાથી, હાથી તો તમારી બાજુમાં પેલો કરી શકીએ છો, એ સહ ગજ, એ સહ એટલે આ, ગજ એટલે હાથી, આ હાથી છે। એ સાથે સાથે તમને ચિત્રો પણ આપેલા છે માટે આને ચિત્ર બધાની એવું નામ આપેલું છે તો એ ચિત્રો પણ ખાસ કરીને જોજો। સહ સ્વાન માટે પેલો, અશ્વ, અશ્વ એટલે ગુરુ, પેલો ગુરુ છે, એ સમય આ અને સમય એટલે પેલું। એ રીતે અહીંયા આપણે જોઈએ સ્ત્રીલિંગવાચી શબ્દોમાં શું આવે છે તો કે એસા અને સા, એસા એટલે આ અને સા એટલે પેલી, સ્ત્રીલિંગ માટે તે વપરાય છે, એસા એટલે આ, બાલિકા એટલે છોકરી છે, સા એટલે પેલી પ્રતિમા એટલે મૂર્તિ, પેલી મૂર્તિ છે, એસા, એસા એટલે આ, ઉત્પીઠિકા એટલે ટેબલ, આ ટેબલ છે, પણ ટેબલ શબ્દ જોઈએ તો આપણે પુલ્લિંગવાચક લાગે પરંતુ ઉત્પીઠિકા શબ્દ છે ને સંસ્કૃતમાં સ્ત્રીલિંગવાચક છે, ખાસ કરીને સ્ત્રીલિંગ સાથે વપરાશે સા, સા એટલે પેલી, પેલી સંચિકા, સંચિકા એટલે ફાઇલ, પેલી ફાઇલ છે। ત્યારબાદ આ, એશા એટલે આ, ગીતા એટલે ગીતા છે, ગીતા નામની કોઈ સ્ત્રી અથવા છોકરી છે, સા પૂજા, સા એટલે પેલી, પેલી પૂજા છે તો આ અને પેલું એ જોજો। ત્યારબાદ એતત અને તત આ શેના માટે વપરાય છે તો કે નપુંસકલિંગ માટે વપરાય છે આ અને પેલું। એતત એટલે આ, વાતાયનમ એટલે બારી, અહીંયા તો પાછળ અમ આવે છે, સ્ત્રીલિંગમાં પાછળ આ અથવા ઈ આવતો હશે, પુલ્લિંગમાં પાછળ વિસર્ગ આવતો હશે, એ રીતે નપુંસકલિંગમાં શું આવે છે પાછળ અમ આવે છે તો આ બારી છે અને તત એટલે પેલી, પેલું, દ્વાર એટલે દરવાજો છે। હવે અહીંયા છે ને પેલું નહીં લખાય છે કારણ કે એ દરવાજો છે ને ગુજરાતીમાં પાછો પુલ્લિંગવાચક શબ્દ છે એટલે પેલો દરવાજો છે, પરંતુ દ્વારમ જ્યારે તમે એના સંસ્કૃતમાં કહો છો ત્યારે દ્વારમ છે એ નપુંસકલિંગવાચક શબ્દ છે એટલા માટે સાથે લખાશે। એતત એટલે આ, પુસ્તકમ એટલે પુસ્તક છે, તચિત્રમ એટલે પેલું, તદ એટલે પેલું અને ચિત્રમ એટલે ચિત્ર છે। ત્યારબાદ એતત, એતત એટલે આ, બસયાનમ એટલે બસ છે અને તદ એટલે પેલું, પેલું વિમાન છે। અહીંયા તમે જોયું હશે તો આ જે રૂપ આપેલા છે એમને સહ છે, એમને
સા છે અને અહીંયા તત્વ છે આજે જોડે પણ મૂળ આપ્યા છે ને એ મૂળ છે એની આગળ તમે એ લગાવી સમજો અહીં સા છે એટલે કે એ સા સા છે એટલે કે એ સા તત્વ છે એટલે કે એ તત્વ તો જ્યારે સા છે સા છે કે તત્વ છે એ તમે વાપરો છો ત્યારે ગુણના અર્થમાં વપરાય છે પણ એની આગળ તમે એ લગાવી દેશો ત્યારે નજીકનો અર્થ દર્શાવ છે ત્યારબાદ આપણે બે સર્વનામો જોઈએ અહમ તો ઉત્તમ પુરુષ રૂપ છે અને મમ છે મધ્યમ પુરુષ રૂપ છે અહમ એટલે હું અને મમ એટલે તું આ રૂપો ખાસ ધ્યાન રાખો અહમ એટલે હું અને મમ એટલે તું અહમ શિક્ષક અહમ એટલે હું અહમ એટલે હું અને શિક્ષક એટલે શિક્ષક તો હું શિક્ષક છું ત્યારબાદ અહમ બાલિકા અહમ એટલે હું બાલિકા એટલે છોકરી અહમ યુવક અહમ એટલે હું યુવક છું આવી રીતે લખાય છે ત્યારબાદ ત્વમ એટલે ત્વમ છાત્ર એટલે તું છાત્ર એટલે વિદ્યાર્થી તું વિદ્યાર્થી છે તું વિદ્યાર્થી છે ત્વમ બાલિકા ત્વમ એટલે તું બાલિકા એટલે છોકરી છે તું છોકરી છે ત્વમ બાલક ત્વમ એટલે ઉપયોગ કરીએ છીએ એમાં જે ઉપયોગ કરીએ છીએ એ બધા રૂપો અહીંયા આપેલા છે.